અમદાવાદીઓ નાસ્તાના ખૂબ જ શોખીન હોય છે, ત્યારે અમદાવાદમાં આવેલી દાસ ખમણની દુકાન પર મળતા ખમણ ઢોકળા ખાંડવી ખૂબ જ પ્રખ્યાત છે। અહીંના ખમણનો સ્વાદ સુરતી ખમણને પણ ટક્કર આપે એવો છે, કારણ કે અહીંના ખમણ બનાવવા માટે તેમાં કુદરતી રીતે આથો લાવી બેસન તૈયાર કરવામાં આવે છે। હું કિશોર મોહનલાલ ઠક્કર, ત્રીજી પેઢી દાસ ખમણના વારસદાર છું, અને બે પેઢી અમારે દાદા ચાલુ કર્યું 1922માં। અમે મૂળ અમરેલીના વડિયા ગામના, દાદા નોકરીની શોધમાં સુરત ગયા, ત્યાં આગળ ચૌટાલા પુલ પાસે ખમણવાળાને ત્યાં જોબ કરી, ત્યાં આગળ જોબ કરી શીખ્યા, ઘણા વર્ષો કામ કર્યું, અને પછી અમે લોહાણામાં એમ કહેવાય કે લોહાણા બટાકા ડુંગળી વેચી ખાય પણ ક્યાંય નોકરી ના કરે, એટલે એ પછી અમને ધંધો કરવાનું નક્કી કર્યું। એટલે જ્યાં શીખ્યા ત્યાં નોકરી કરી, ત્યાં એ શેઠની સામે ના કર્યું અને અમદાવાદ આવીને ચાલુ કર્યું। અમદાવાદમાં આવ્યા, અમારા બધા જૂના સંબંધી હતા ત્યાં આગળ, ઘર મળી ગયું, એક શેર ચણાની દાળ લઈને ખમણ બનાવવાનું ચાલુ કર્યું। પહેલા ઘરમાં જ બાકડા ઉપર બેસાડીને ખવડાવતા હતા, અને પછી ધીરે ધીરે ખૂમચામાં લઈને હોટલો, થિયેટરો છે, પછી સ્કૂલો છે, જ્યાં એમને રિસેસના ટાઈમ હોય ત્યાં આગળ જઈને ઊભા રહેતા હતા અને ત્યાં ધંધો કરતા હતા, પછી પાછા આવીને એ ચાલુ કરતા હતા ખમણનું। બીજું, એ વખતે થોડા સમય પછી અમને ફોને લઈ લીધેલો, એટલે ફોન ઉપર એ ઓર્ડર આવતા હતા। હવે દાસ ખમણ નામ અમારા દાદા પીતાંબર દાસ હતા, એને લોકો એ વખતે એમ કહેતા હતા કે પીતાંબર દાસના ખમણ મંગાવીએ, પીતાંબર દાસના ખમણ મંગાવીએ, એટલે એ પીતાંબર દાસના ખમણ, પછી કે દાસને ત્યાંથી ખમણ મંગાવીએ, દાસને ત્યાંથી ખમણ, પછી દાસ ખમણ એનો અભ્રંશ હતા, દાસ ખમણ, આજે એ દાસ ખમણથી આપણે એ રીતે ઓળખાઈએ છીએ। પછી અમારા પપ્પાએ પેઢીમાં પછી આવ્યા, એટલે એમને એ વખતે એક જ વેરાયટીઝ હતી દાદા વખતે, એમને બીજી વેરાયટીઝ વધારી, મરીવાળા ખમણ, દહીંવાળા ખમણ, પાટરા, ફૂલવાળી અને ઘણી બધી વસ્તુ એમને વધારી। એ વખતે પછી અમે આવ્યા, અમે ત્રીજી પેઢીમાં આવ્યા, એટલે અમે એનાથી પપ્પાથી થોડીક બીજી વધારે ટમટમ ખમણ છે, ગ્રીન ફ્રાય ખમણ છે, ટોસ્ટ ખમણ છે, પછી લાઈવ કાઉન્ટરનું એ બધું વસ્તુ પછી ધીરે ધીરે ચાલુ કરી, અને આજે ચોથી પેઢી છે, તો ચોથી પેઢીએ અમારા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી અને એમને એમની રીતે વધારે આગળ વધાર્યું છે। એમની નિગેબાની અત્યારે 12 અત્યારે કામ, આપણી ફ્રેન્ચાઇઝી છે, ટોટલ અમારી 12 દુકાન છે, અને એમને લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે અને હવે એ લોકો આગળ વધારે છે। મારું નામ ભાવિક ઠક્કર છે અને દાસ ખમણની ચોથી પેઢી તરીકે હું આ બિઝનેસને આગળ વધારી રહ્યો છું। અમારી કોર પ્રોડક્ટની વાત કરીએ તો વાટલી દાળના ખમણ છે, જેમાં ચણાની દાળને આપણે પલાળી પછી એને પીસવાની અને પછી એને ફર્મેન્ટેશન માટે અમુક સમય સુધી રાખી દીધી, એટલે કુદરતી આથો લાવીને જે ખમણ બને છે એ અમારી સ્પેશિયાલિટી છે। એ જ કોરા ખમણમાં અલગ અલગ વેરાયટીઝ અમે બનાવી છે, જેમ કે મરીવાળા ખમણ છે, દહીંવાળા ખમણ છે, ટમટમ ખમણ છે, ગ્રીન ફ્રાય ખમણ છે, દરેક વસ્તુના પોતાના અલગ અલગ ટેસ્ટ છે। જેમ કે ટમટમ ખમણ જે તીખું ખાવાવાળા લોકોને ટમટમ ખમણ વધારે પસંદ આવે, લાલ મરચું, ગરમ મસાલા અને એમાં વઘારેલા હોય, એક દહીંવાળા ખમણ છે તો જેમાં યુઝ્યુઅલી લોકોને કેવું હોય કે દહીં એટલે ઠંડી પ્રોડક્ટ, પણ આપણા દહીંવાળા ખમણ ગરમ આવે છે કે જેમાં દહીંને આપણે ઉકાળીએ પછી એમાં ખમણને એ કરીએ અને પછી એને સર્વ કરીએ છીએ, તો એ બી એક અલગ વેરાયટી છે। સેવ ખમણી અમારી સ્પેશિયાલિટી છે કે સેવ ખમણીમાં જે આથાને શેકીને આપણે બનાવીએ છીએ, એમાં આદુ લસણ ભરપૂર હોય, એવું નહીં કે ખાલી ખમણનો ભૂકો, તો સેવ ખમણી અમારી સ્પેશિયાલિટી છે। પાત્રા ગુજરાતી પ્રોડક્ટ એક સારી આપણે એ કરીએ છીએ, જેમાં અળવીના પાન હોય એમાં બેસનનો મસાલો કરી પછી એને સ્ટીમ કરીને પછી એને વઘારવાના, તો આવી અલગ અલગ ઘણી વેરાયટીઝ આપણે અત્યારે સ્ટોર ઉપર છે। એ સિવાયના ઘણા નવા ઇનોવેશન્સ પણ કરતા હોઈએ છીએ અમે, જેમ કે ખમણ બેઝ પીઝા થયા, કે યુઝલી અત્યારની યુથને ખમણના પીઝા પર, મતલબ પીઝાનો પ્રત્યે બહુ ક્રેઝ હોય, તો આપણે આપણી પ્રોડક્ટના પીઝા લોન્ચ કર્યા છે વિવિધ ઓકેઝન ઉપર। અત્યારે લોકોને કેક કટિંગનો બી ઘણો ક્રેઝ વધતો ગયો છે, તો અમે ખમણ કેક પણ લોન્ચ કરીએ છીએ, એટલે એનો કે તમને પેલું હેલ્થ માટે બી સારી રહે અને એક નવો કન્સેપ્ટ સાથે લોકોને કેક કટિંગ મળી રહે, તો ખમણ કેક પણ અમે ઇન્ટ્રોડ્યુસ કરી છે। મેક્સિકન ખાંડવી છે, જે ગુજરાતી ટ્રેડિશનલ ખાંડવી છે, એને કંઈક અલગ ફ્યુઝન ટચ આપ્યો છે।
આવી રીતે ઘણી અલગ અલગ વેરાયટીઝ સાથે અમે અત્યારે સર્વ કરી રહ્યા છીએ.